ધોરણ બે કલ્લોલ પુનરાવર્તન બાળ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલ્લોલની નોટમાં પુનરાવર્તન કરીશું તમે પ્રશ્ન એક અને પ્રશ્ન બે સી બેનું પુનરાવર્તન આપણે કરી ગયા છે હવે આપણે પ્રશ્ન ત્રણ અ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખો તો ચાલો આપણે વાક્યને ગોઠવી સાચા ક્રમમાં લખવાના છે તો પહેલું વાક્ય છે ખાઈને કેરી કેરી ખાય હેઠા ગોટલા નાખે આ વાક્ય આપણે ક્રમમાં ગોઠવીશું તો જવાબ શું આવશે કેરી ખાઈ ખાઈ ખાઈને ગોટલા નાખે વાક્ય બહુ ભાવે છે કાના ને માખણ આપણે સાચો જવાબ લખીશું કાના ને માખણ બહુ ભાવે છે ત્રીજું રમવાની ભીમ અને અર્જુને પાડી ના સાચું વાક્ય શું આવશે ભીમ અને અર્જુને રમવાની ના પાડી ચોથું વાક્ય ભીમ ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં આપણે વાક્યક્રમમાં ગોઠવી જવાબ લખીશું પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી પાંચમું વાક્ય સમય થયો વાવવાનો બાજરી જવાબ આપણે શું લખીશું બાજરી વાવવાનો સમય થયો છઠ્ઠું વાક્ય ઊંચે ઉડે છે આકાશમાં પંખી આપણે વાક્ય ગોઠવી જવાબ શું લખીશું પંખી આકાશમાં ઊંચે ઉડે છે સાતમું વાક્ય ગુસ્સો ભીમને બહુ આવ્યો આ વાક્યનો આપણે જવાબ શું લખીશું ભીમને બહુ ગુસ્સો આવ્યો આ પ્રમાણેને ક્રમમાં આપણે છે આઠમું બજાર વચ્ચે લઈ શ્રીધરભાઈ સાચો જવાબ શું આવશે શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા નવમું વાક્ય નામ હતું હસ્તિનાપુર નગર સાચું વાક્ય હસ્તિનાપુર નામનું નગર હતું દસમું વાક્ય ખાઈ લીંબોળી કેરી લીમડા જવાબ શું લખીશું લીમડા કેરી ખાઈ અગિયારમું વાક્ય ઝાડ આખું ગયું ધ્રુજી સાચો જવાબ શું લખીશું આખું ઝાડ ધ્રુજી ગયું બારમો પ્રશ્ન ફૂલાવે છે સોનું ફુગ્ગા સાચો જવાબમાં શું લખીશું બાળકો સોનું ફુગ્ગા ફૂલાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પ્રશ્ન ત્રણ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખવાના છે એ પ્રમાણે આના પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો પ્રશ્ન પ્રશ્ન ત્રણમાં બે ગીતમાં ખોટા શબ્દ લખો એટલે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે આપણા પાઠમાં કાવ્ય આવે છે ને એના આધારે તમારે ખૂટા શબ્દ પૂરા કરી કાવ્ય પૂરું કરવાનું છે તો પહેલું કાવ્ય છે આપણે બરણીનો મુરબ્બો ખાલી જગ્યા ખાલી ગયા પછી જરી જરીના મનમાં બીક આપણું કાવ્ય છ છે ને બર્ણીનો મુરબાવાળા કાવ્યમાં તો આપણે એની કવિતા ગાઈશું બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાલ ખૂબ ધરાઈને ખાધો પોતે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક ઊંઢે માથે પડ્યા બરનીમાં જરીના જરીના મનમાં બીકજો એટલે તમારે આ પ્રમાણે તમને કાવ્ય લખીને આપશે તમારે વચ્ચેના ખૂટ્ટા અક્ષરની કવિતા લખીને તમારે આ કાવ્ય પૂરું કરવાનું છે તો જો આપણે એક નંબરનું આ કાવ્ય પૂરું કર્યું હવે આપણે બીજું જોઈએ

થસ દસ થસ ધસ જાય ફરસ ફસ જાય ચોટલીના ઝૂલામાં બેસી તો આ પ્રમાણે તમારે એના આ ગીત અહીંયાથી તમારે મેં શરૂ કર્યું અને આ જે આપેલા છેલ્લે સુધી અહીંયા આ પ્રમાણે પૂરું કર્યું તમારે પણ આ પ્રમાણે લખવાનું છે હવે જો ચોથું ગીત છે સારા માથા સંદેશાથી આપણે ગીત શરૂઆત થઈ ત ટ ટપાલી હું આ સુધી તમારે કાવ્ય જાતે પૂરું કરી એનો જવાબ તમારે કાવ્યની પૂર્તિ કરીને લખવાનો છે પાંચમું કાવ્ય છે છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપથી કરતાં જૂટા છૂટ જવાબ આપણે શું લખીશું છાનો માનો જોયા કરું નહીં થઈને છૂપાછૂપ લીમડા કેરી ખાઈ લીંબોડી વરણા ખાઈ દેતા કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા ઠેકડા મારે મારે ગુલાટો કરતાં ઝૂટા જૂટ કરતાં તો જો આ પ્રમાણે આપણે કાવ્ય પૂરું કર્યું તમારે પણ કવિતાના અક્ષર લખી કાવ્ય પૂરું કરવાનું છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે કાવ્ય વઢલા દાડે વાંદા પૂરીથી એ વારે બહાદુર તમારે જવાબ એનું લખી કાવ્ય પૂરું કરવાનું છે ચાલો કાવ્ય સાચ જોઈએ સૌને આવડતું હશે આ કાવ્ય બા પેલા પાગમાં ડોડી દોડી જાઉંથી આપણે કેટલી ગીત લખી લખવાનું છે લીટી એની કોયલ સાથે ગાઉ 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 ચાલો આપણે કાવ્ય પૂરતી પૂરી કરીને જવાબ લખીએ બા પેલા બાગમાં દોડી દોડી જાઉં નાના છોડવાને પાણી પાવ પાઉ પાઉ આંબાની દાળે ટહુકે કોયલડી કોયલની સાથે ગાઉ 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 તો જોવા પ્રમાણે ગીત પૂરું કરવાનું છે તો હવે આપણે આઠમું ગીત જોઈએ આપણે આઠમું ગીત છે ફૂલળે ફૂલળે ઉડે પતંગિયાથી મેં આવ આવ સુધી તમારે ગીતની પંક્તિ અહીંયા જાતે લખી કાવ્ય પૂરું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કલોળી નોટમાં પ્રશ્ન ત્રણ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો અને એનો બ કે ગીતના ખૂટતા અક્ષર શોભીને શોધીને લખો એટલે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ બે પ્રશ્ન આજે આપણે શીખ્યા તમારે પણ આ પ્રશ્ન પુનરાવર્તનમાં તમારી કલોળી નોટમાં સારા અક્ષરે લખવાના છે